students, welcome again to the new chapter. Chapter name is Measure of Central Tendency. This is the video of Measure of Central Tendency part 1. Let's start. Measure of Central Tendency tamari book ma chapter number 5 che barabar ena be part ma tamaro ek aku unit che Measure of Central Tendency and Dispersion एनो एक पार्ट तमारे चैप्टर 5 માં છે અને સેકન્ડ પાર્ટ તમારો ચેપ્ટર નંબર 6 માં છે બરાબર તો સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 5 લઈએ છીએ અને ઈ ચેપ્ટર કયો છે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન કે શું છે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી તો અકોર્ડિંગ ટુ ક્રોસ્ટોન એન્ડ ક્રોડેન એન એવરેજ ઇઝ અ સિંગલ વેલ્યુ જે એવરેજ છે એક સિંગલ વેલ્યુ હોય છે within the range of the data that is used to represent all the values in series ઘણી બધી વેલ્યુઝ તમારી પાસે હોય છે પછી તમે એનું એવરેજ ફાઇન્ડ કરો બરાબર બધાનો સરવાળો કરવાનો જેટલી વેલ્યુ હોય ડિવાઇડ બાય એટલા નંબર્સ થી કરી દેવાનો એટલે તમને શું મળી જાય એવરેજ મળી જાય તો એ શું હોય છે સિંગલ વેલ્યુ હોય છે સિન્સ એન એવરેજ ઇઝ સમ વેર વિધિન ધ રેન્જ ઓફ ધ ડેટા જે એવરેજ ની વેલ્યુ હોય છે એક રેન્જ ની એક ડેટા ને રેન્જ ની અંદર હોય છે ઇટ ઇઝ સમ ટાઇમ્સ કોલ્ડ અ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી તો એને અમુક ટાઈમે આપણે શું કહીએ છીએ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એને આપણે એક નામ આપી છીએ કે જે આપણે એવરેજ ફાઇન્ડ કર્યું જે વેલ્યુ તમને મળી એનું એક રેન્જ ડિસાઇડ હોય છે કે આની અંદર તમને મળી જશે arithmetic average is the most popular and best undertaken measure of the central tendency for a quantitative set of data je arithmetic average che sauthi most popular method che find out je tamare quantitative data hoy je values wala data so ema find karva mate the mean arithmetic average or mean barabar તમે આર્થમેટિક એવરેજ ને મીન પણ કહી શકો છો ધ મીન ઇઝ ધ મોસ્ટ સિમ્પલ એન્ડ ફ્રીક્વન્ટલી યુઝ્ડ એવરેજ સૌથી વધારે આપણે એનો યુઝ કરીએ છીએ ધ મીન ઓફ અ સિરીઝ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય એડિંગ ધ વેલ્યુ ઓફ ઓલ સ્કોર્સ ઓફ ધ સિરીઝ એન્ડ ડિવાઇડેડ બાય ધ સમ ટોટલ બાય ધ નંબર્સ ઓફ સ્કોર્સ એનો મીનિંગ છે કે જે તમને સિરીઝ આપેલી હોય બરાબર બધે બધાનો સરવાળો કરી નાખવાનું જેટલા સ્કોર્સ આપેલા હોય ધારો 5 અલગ અલગ નંબર્સ તમને આપેલા છે પણ ડિવાઇડ ભાઈ શું કરવાનું એ નંબર્સ ને કાઉન્ટ કરવાનું 5 નંબર્સ છે ટોટલ ડિવાઇડ બાય 5 કરી દેવાનું અર્થમેટિક મીન ઇઝ રિપ્રેઝન્ટેડ બાય નોટેશન x બાર એને કેવી રીતે વાંચવાનું x બાર ધેર આર ટુ ટાઈપ્સ ઓફ અર્થમેટિક એવરેજીસ કયા કયા છે સિમ્પલ અર્થમેટિક એવરેજ વેટેડ અર્થમેટિક એવરેજ પછી તમે એને બીજું શું બોલી શકો સિમ્પલ મીન ઓર સેકન્ડ વન ઇઝ વેટેડ મીન સિમ્પલ અર્થમેટિક એવરેજ તો સૌથી પહેલો છે અનગ્રુપડ ડેટા આમાં ત્રણ પાર્ટ આવશે અલગ અલગ જે બધામાં આપણે વાંચવાના રહેશે અલગ અલગ માટે તો સૌથી પહેલો છે અનગ્રુપડ ડેટા તમને આપેલું હોય ત્યારે કેવી રીતે મીન ફાઇન્ડ કરવાનું તો ધ મીન એક્સ બાર ઓફ એ કલેક્શન ઓફ ઓબ્ઝર્વેશન ઓફ એક્સ વન એક્સ ટુ અપ ટુ એક્સ એન ઇઝ ગિવન બાય તમારી પાસે આટલા ઓબ્ઝર્વેશન છે કેટલા છે 1 થી n સુધી તો એનો શું કરવાનો બધાનો x બાર ઇઝ ઇક્વલ ટુ x1 + x2 + x3 એન્ડ સો ઓન + xn upon n યાને તમારે કેવી રીતે લખવાનું x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x upon n આપણે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું બરાબર x બાર શું છે સેમ્પલ મીન છે n શું છે નંબર ઓફ એલિમેન્ટ્સ છે i શું છે કે કેટલા નંબર્સ છે બરાબર 1 2 3 4 આ સ્ટાર સેટ ઓફ નેચરલ નંબર્સ છે નેચરલ નંબર્સ નો મીનિંગ 1 2 3 4 5 6 7 એન્ડ સો ઓન બધી પોઝિટિવ વેલ્યુઝ હવે કે રીતે આપણે ક્વેશ્ચન ને સોલ્વ કરશું તો કેલ્ક્યુલેટ ધ મીન ઓફ ધ ફોલોઇંગ ડેટા એમાં ફેમિલી છે કેટલી ફેમિલી છે જો a b c d e f g h i j ટોટલ કેટલી ફેમિલીઝ થઈ 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10 હવે એની વીકલી ઇન્કમ આપેલી છે 1000 માં 85
8500, 1700, 10,000 means 1000, એવી રીતે મતલબ બધામાં તમારે 00 એડ કરી દેવાનું. તો એમની ઇન્કમ એટલી છે. તો લેટ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? વીકલી ઇન્કમ. તમારું એનું મીન ફાઇન્ડ કરવાનું છે. તો મીન માટેનું ફોર્મ્યુલા શું હતું? એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સમાં આપણે શું કરવાનું છે કે જેટલી ઇન્કમ છે, કેમ કે આપણે ઇન્કમનું મીન ફાઇન્ડ કરવાનું છે, એટલે બધે બધાનું તમારે શું કરવાનું? એડિશન કરી દેવાનું. તો 85 પ્લસ 70 પ્લસ 10 પ્લસ 500 પ્લસ 80 પ્લસ 42 પ્લસ 250 પ્લસ 40 પ્લસ 75 પ્લસ 360 ડિવાઇડેડ બાય 10. તો એક્સ બારની વેલ્યુ તમને મળી ગઈ 118.8. The average income of a family is rupees 11,880. કેમ કે આ જે મીન મળ્યું, એવરેજ મળ્યું, એમાં તમારે આ 00 નું મલ્ટીપ્લાય કરવાનું, મીન્સ 100 નું તમારે એમાં મલ્ટીપ્લાય કરવાનું રહેશે, પછી તમને એની એવરેજ ઇન્કમ મળી જશે. હવે અનગ્રુપોઇડ ડેટા હોય તો કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું? આપણે બધાનો સરવાળો કર્યો, ડિવાઈડ બાય જેટલા નંબર્સ હોય એનાથી ડિવાઈડ કર્યું. હવે ડિસ્ક્રીટ સિરીઝ હોય ત્યારે આપણે કેવી રીતે મીન કેલ્ક્યુલેટ કરવાનું? તો વેન ડેટા ઇઝ સ્મોલ, વી કેન યુઝ ડિસ્ક્રીટ મેથડ ટુ કેલ્ક્યુલેટ મીન. એની માટે ખાલી ફોર્મ્યુલામાં શું ચેન્જીસ કરવાના છે? તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ એક્સ અપોન એફ, યા એન આપેલું હોય તો અહીંયા એન, બરાબર. એક્સ બાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ એક્સ અપોન એફ, આપણે એ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાના છીએ. એ જ યાદ રાખજો, બીજા એક ફોર્મ્યુલા આપણે નથી યાદ રાખવાના, બરાબર. તો તમને કેવી રીતે આપેલું હશે? ડિસ્ક્રીટ સિરીઝ હશે એટલે એક્સ આપેલું હશે, એની ફ્રિક્વન્સી આપેલી હશે. તો એક્સમાં જો 1, 2, 3, 4, 5, 6 અને એફ છે 3, 4, 2, 4, 3, 7. હવે ફોર્મ્યુલામાં તમારે શું જોઈશે? જો સિગ્મા એફ એટલે એફ, બધા જે ક્વેશ્ચનમાં એફ આપેલું એનું સરવાળો, અને સિગ્મા એફ એક્સ એટલે એફ અને એક્સનો ગુણાકાર કરીને એનું એક તમારે આખું કોલમ બનાવવાનું, પછી એનું એડિશન કરવાનું, સરવાળો કરવાનું, બરાબર. તો આપણે જોઈ લઈએ પછી એનું ટોટલ ફાઇન કરવાનું. તો એક્સ લખ્યું પછી એફ લખ્યું, જે ક્વેશ્ચનમાં ગીવેન છે તમને, એના નીચે કોલમ વધારવાનું, કયો? એફ ઇન્ટુ એક્સ. તો 1 × 3, 3, 2 × 4, 8, 3 × 2, 6, 4 × 4, 16, 5 × 3, 15, 6 × 7, 42, પછી એફ નું એડિશન આવ્યું તમારું 23, એફ એક્સ નું એડિશન 90. ફ્રોમ ધેટ ટેબલ એન ઇઝ ઇક્વલ ટુ શું છે? 23 છે. આ જે તમારું છે 23, એફ નું જે એડિશન મળ્યું એ જ તમારું એન છે. એટલા માટે મેં તમને ના પાડી કે એન વાળું તમારે યાદ રાખવાની જરૂર નથી. તમે એમાંથી કન્ફ્યુઝ થશો એટલે તમારે શું યાદ રાખવાનું કે સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ, એ તમને યાદ રહેશે ને, તમે ભૂલ તમારાથી ક્વેશ્ચનમાં ભૂલ નહીં પડે. તો ફોર્મ્યુલા લગાડી દો. મીન ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ. તો 90/23 ઇઝ ઇક્વલ ટુ 3.913. આ તમારું શું મળ્યું? મીન. હવે વેન ડેટા ઇઝ લાર્જ, લાર્જ ડેટા હોય ત્યારે તમારે શું કરવાનું? તો શોર્ટકટ મેથડ યુઝ કરવાનું. એમ તો એની કંઈ બહુ જરૂર નથી, તમે સેકન્ડ મેથડનું યુઝ કરી શકો છો જે મેં તમને બતાવી છે. પણ આવી રીતે વેલ્યુઝ આપેલી હોય, જો એક્સ બરાબર 59, 60, 61, 62, 63, 64, મીન્સ આ બહુ મોટી સંખ્યા થઈ ગઈ, મીન્સ લાર્જ નંબર છે, તો તમે એનું મલ્ટીપ્લાય કરો પછી એડિશન કરો એટલે બહુ લેન્ધી થાય. તો તમારે એક એઝ્યુમ મીન લેવાનું, એ ઇઝ ઇક્વલ ટુ 62. સેન્ટ્રલ વાલી વેલ્યુ આજુબાજુની ગમે એક નંબર લઈ લેવાનું. તો આવી રીતે જો તમારી ટેબલ બનશે. કેવી રીતે? એક્સ અને એફ એમ નામ રાખવાનું. ડી એક નવું સિમ્બલ આવ્યું, ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ. એ આપણે શું ધાર્યું છે? 62. તો એક્સ એટલે 59 માઇનસ 62 એટલે માઇનસ 3, 60 માઇનસ 62 એટલે માઇનસ 2, 61 માઇનસ 62 એટલે માઇનસ 1. એવી રીતે એક એક નંબર કરીને માઇનસ કરશો એટલે શું મળશે? 0, 1, 2. હવે શું આવશે? એફ ડી. હવે એક્સ વાળાને કેમ કે આપણે ડીમાં કન્વર્ટ કરી દીધું છે એટલે કયો કોલમ બનશે? એફ એક્સ ની જગ્યાએ એફ ડી બનશે. એટલે 6 × −3 એટલે માઇનસ 18, 7 × −2 એટલે માઇનસ 14, પછી માઇનસ 9, 0, 18, 16,
આ બધાનો એડિશન તમને મળી જશે -7 રેડી હવે આ જે ફોર્મ્યુલા છે એમાં આપણે વેલ્યુઝ મૂકશું કેવી રીતે મૂકવાની છે વેલ્યુ તો ફ્રોમ ટેબલ n = 60 n ની વેલ્યુ તમને મળી જશે 60 મીન્સ f નું તમે એડિશન કર્યું આ જે f છે તેની વેલ્યુ તમને શું મળી 60 x bar is equal to a plus sigma fd upon n a તમે એઝ્યુમ મીન કેટલું લીધું તો 62 લીધું તો એ લખી દો પ્લસ fd ની વેલ્યુ તમને મળી -7 n છે તમારી પાસે 60 અને સોલ્વ કર નાખવાનો એટલે વેલ્યુ તમને મળી જશે 61.88 હવે મીન ફાઇન્ડ કરવાનું છે કન્ટિન્યુઅસ સિરીઝનો અનગ્રુપોઇડ ડેટા પછી ડિસ્ક્રીટ સિરીઝ હવે કન્ટિન્યુઅસ સિરીઝ બધામાં મીન મીડિયન મોડ જેટલા વેલ્યુઝ આવશે બધામાં આપણે ત્રણ ત્રણ વસ્તુ જોવાની રહેશે તો એ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કન્સિસ્ટ ઓફ ડેટા ધેટ આર ગ્રુપોઇડ ઇનટુ ક્લાસીસ એવરી ઓબ્ઝર્વેશન ઇઝ પ્લેસ્ડ ઇન વન ઓફ ધ ક્લાસીસ ધ ફોર્મ્યુલાસ ફોર કમ્પ્યુટિંગ મીન ઓફ ગ્રુપોઇડ ડેટા આર એસ અંડર હવે ગ્રુપોઇડ ડેટા હોય જે એકબીજાથી કન્ટિન્યુઅસલી એડ હોય તેની માટેનું ફોર્મ્યુલા છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ઇન્ટુ સી જો આવી રીતે તમારું ક્વેશ્ચન છે કેલ્ક્યુલેટ ધ એવરેજ મંથલી સેલરી ઓફ 600 એમ્પ્લોયઝ એની એવરેજ સેલરી તમારે ફાઇન્ડ કરવાની છે એવરેજ વર્ડ યુઝ કરે તો એ તેનો મીનિંગ તમારે થાય છે મીન તમારે ફાઇન્ડ કરવાનો છે એવરેજ આવી રીતે છે બરાબર તો સૌથી પહેલા તમારે એમાં શું કરવાનું રહેશે એક્સ ફાઇન્ડ કરવાનું છે આ તમારું એફ આપેલું છે કેવી રીતે ફાઇન્ડ કરશું તો એક્સ માટે શું કરવાનું છે જે મિડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે જે અપર લિમિટ આ તમારી અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2 તો 1000 પ્લસ 3000 ડિવાઈડ બાય 2 કરવાનું એટલે કેટલું મળશે 2000 એટલે તેમાં મળશે 4000 આમાં 6000 આમાં કેટલું મળશે 8000 એવી રીતે બધાનું ફાઇન્ડ કરવાનું હવે ટેબલ તમારી કેવી રીતે બનશે જો ટેબલ આ રીતે ક્લાસ મિડ પોઈન્ટ જે ફાઇન્ડ કરશો આ બે નો સરવાળો કરવાનો ડિવાઈડ બાય 2 બે નું એડિશન કરીને ડિવાઈડ બાય 2 કરશો એટલે એક્સ મળશે તમને તો આ બધાની વેલ્યુ આવી ગઈ બધામાં એક એક કરીને તમારે એડિશન કરવાનું અને ડિવાઈડ બાય 2 કરવાનું ફ્રીક્વન્સી તમને ક્વેશ્ચનમાં ગિવેન છે હવે મિડ પોઈન્ટ જે એક્સ છે અને એફ છે એ બેનું મલ્ટીપ્લાય કરીને અહીંયા લખવાનું તો જે વેલ્યુ મળે તો આપણે જે સિમ્પલ ફોર્મ્યુલા હતું સિગ્મા એફ એક્સ અપોન સિગ્મા એફ વાળું એનો યુઝ કરીને એમાંથી મીન ફાઇન્ડ કરી લેવાનું કન્ટિન્યુઅસ વાળામાં ખાલી એટલું જ કરવાનું રહેશે કે આવી રીતે જે કન્ટિન્યુટી આપેલી હશે આ ઇન્ટરવલ કહેવાય યા ક્લાસ કહેવાય એનું મિડ પોઈન્ટ ખાલી ફાઇન્ડ કરવાનું બાકી જે પ્રોસેસ તમારી છે એ સેમ ટુ સેમ ડિસ્ક્રીટમાં તમે જે પ્રોસેસ કરતા હતા એવી રીતે જ કરવાનું રહેશે તો એક્સ બાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ એક્સ અપોન અહીંયા એન લખ્યું છે તમે સિગ્મા એફ એ લખી શકો છો તો 4456000 ડિવાઈડ બાય 600 તો વેલ્યુ તમને મળી જશે 7426.66 તો એવરેજ મંથલી સેલરી શું થઈ 7426.66 હવે કમ્બાઈન્ડ મીન તો સમટાઈમ્સ વી રિક્વાયર ટુ ફાઇન્ડ ધ મીન ઓફ ધ એન્ટાયર ગ્રુપ ઓફ ધ ડેટા ઓન ધ બેસિસ ઓફ ડિફરન્ટ ગ્રુપ ઓફ ડેટા અલગ અલગ ડિફરન્ટ ગ્રુપ ઓફ ડેટા હોય એનું બધું ભેગું કરીને એન્ટાયર ગ્રુપનું તમારે મીન ફાઇન્ડ કરવાની જરૂર પડે છે ઇફ વી હેવ ટુ ઓર મોર ગ્રુપ ઓફ ડેટા ધીઝ ગ્રુપ્સ ઓફ ડેટા આર કમ્બાઈન્ડ ટુ ગેટ અ કમ્બાઈન્ડ ઓર એન્ટાયર ગ્રુપ ઓફ ડેટા તો આપણી પાસે બે ત્રણ ગ્રુપ્સ હોય પછી આપણે શું કરીએ છીએ બધાને કમ્બાઈન કરી નાખીએ છીએ ધ મીન ઓફ કમ્બાઈન્ડ ગ્રુપ ઓફ ડેટા ઇઝ કોલ્ડ કમ્બાઈન્ડ મીન હવે પછી તમે એને ગ્રુપને ડેટાને જે મીન ફાઇન્ડ કરો તો એને શું કહેવાય છે કમ્બાઈન્ડ મીન કેમ કે તમે જે ગ્રુપના ડેટાઝ હતા અલગ અલગ એને કમ્બાઈન્ડ કરી નાખ્યું છે એન્ડ ઇઝ ડિનોટેડ બાય સિમ્બોલ એક્સ ડબલ બાર મીનનું પણ મીન એટલે કમ્બાઈન્ડ મીન મીન માટે શું હતું એક્સ બાર હતું હવે તમે એક્સ બારનું ફરીથી તમે મીન ફાઇન્ડ કરો એટલે ઉપર ડબલ બાર આવી જશે
तो कंबाइंड मीन नो फॉर्मूला शू बन से जो x डबल बार इज इक्वल टू x1 बार n1 x2 बार n2 प्लस x3 बार n3 प्लस xn बार n n1 प्लस n2 प्लस n3 प्लस nn एंड सो ऑन बराबर अबे सिंबल्स शू छे अहीं आपणे क्वेश्चन सॉल्व करी એટલે ખબર પડશે तो द मीन ऑफ 10 ऑब्जर्वेशंस ग्रुप 1 छे 10 ऑब्जर्वेशन इज 35 एंड मीन ऑफ अदर 15 ऑब्जर्वेशन इज 25 फाइंड द मीन ऑफ ऑल 25 ऑब्जर्वेशन कंबाइंड मीन नो फॉर्मुला में यूज करवानो छे n1 जे 10 ऑब्जर्वेशन छे पहला ना n1 ने શું લેવાનું 10 मीन તમને આપેલું છે એટલે x1 બાર બરાબર 35 સેકન્ડ માં કેટલા ઓબ્ઝર્વેશન છે 15 એટલે n2 બરાબર 15 અને x2 બાર એટલું એનું મીન કેટલું આપેલું છે 25 એટલે x2 બાર બરાબર 25 હવે બે ગ્રુપ માટેનો ફોર્મ્યુલા યુઝ કરો કમ્બાઈન્ડ મીન ઇઝ ઇક્વલ ટુ x ડબલ બાર ઇઝ ઇક્વલ ટુ x1 બાર n1 પ્લસ x2 બાર n2 અપોન n1 પ્લસ n2 વેલ્યુઝ મૂકી દો 10 ઇન્ટુ 35 પ્લસ 15 ઇન્ટુ 25 અપોન 10 પ્લસ 15 350 प्लस 375 डिवाइडेड बाय 25 इज इक्वल टू 725 डिवाइडेड बाय 25 वैल्यू तुमने मिली गई कंबाइंड मीन ની કેટલી ટોટલ 25 ઓબ્ઝર્વેશન એટલે 10 ઓબ્ઝર્વેશન પ્લસ 15 એટલે 25 થયા ને તો એનું કંબાઈન્ડ મીન તમારું આવ્યું 29 તો આવી રીતે તમારે ક્વેશ્ચન્સ ને સોલ્વ કરવાનું રહેશે सेकेंड क्वेश्चन एमा नेमा कंबाइंड मीन मा के ग्रुप ऑफ 60 वैल्यूज हैज अ मीन 10 कंबाइंड करीने 60 वैल्यू छे एनु मीन 10 आपेलू छे ए सब ग्रुप ऑफ दिस n1 इज इक्वल टू 40 एक सब ग्रुप छे 40 नो अने एनु मीन तमने आयपु छे x1 बार बराबर 11 फाइंड द मीन ऑफ अदर ग्रुप तो बीजा ग्रुप नो तमारे सु फाइंड करवानू छे मीन फाइंड करवानू छे तो आ कंबाइंड मीन छे એટલે n1 प्लस n2 टोटल संख्या 60 छे तो पहला ग्रुप में 40 वैल्यू छे 40 ऑब्जर्वेशन छे तो सेकंड में કેટલા આવશે સેકન્ડ માં તમને મળી જશે 60 माइनस 40 એટલે 20 ऑब्जर्वेशन सेकंड ग्रुप માટે એક ग्रुप में 40 છે તો બીજા ग्रुप में 20 ऑब्जर्वेशन फर्स्ट ग्रुप નું તમને મીન 11 આપી દીધું છે સેકન્ડ ગ્રુપ એટલે x2 બાર તમારે ફાઇન્ડ કરવાનું છે तो x डबल बार इज इक्वल टू x1 बार n1 प्लस x2 बार n2 अपॉन n1 प्लस n2 तो 10 बराबर 40 इनटू 11 प्लस x2 बार इनटू 20 अपॉन 60 तो 60 नो मल्टीप्लाई करो 10 साथे 600 इज इक्वल टू 440 प्लस x2 बार इनटू 20 x2 बार इनटू 20 इज इक्वल टू 600 माइनस 440 तो वैल्यू मिली जैसे 160 तो x2 बार बराबर 160 डिवाइडेड बाय 20 એટલે બીજા ગ્રુપનો જે મીન છે x2 બાર સેકન્ડ ગ્રુપનો એની વેલ્યુ મળી ગઈ તમને 8 બરાબર હવે આયુ વેટેડ મીન તો ઇન ધ સિમ્પલ મીન કેલ્ક્યુલેટેડ અબવ ઓલ ધ ઓબ્ઝર્વેશન્સ ગેટ ઇક્વલ ઇમ્પોર્ટન્સ જે આપણે પહેલા ને અત્યારે હમણાં બધા આપણે મીન ફાઇન્ડ કર્યું તો બધા જે ઓબ્ઝર્વેશન્સ હોય છે એમને બધાને આપણે ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપી છે બધાને સરખા ગણી છે But sometimes we have to find such an average of data where observations are given different importance. હવે અમુક ટાઈમે જે ઓબ્ઝર્વેશન્સ મળે છે એમને આપણે અલગ અલગ ઇમ્પોર્ટન્સ હોય છે. In such situation, હવે આવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે આપણે કેવી રીતે મીન ફાઇન્ડ કરવાનું? Simple mean does not serve the purpose. તો સિમ્પલ મીન થી આપણે એને સોલ્વ ન કરી શકીએ. We have therefore to use another method. એની માટે આપણે એક અનધર મેથડ યુઝ કરશું ટુ ફાઇન્ડ ધ મીન વિચ ઇઝ કોલ્ડ વેટેડ મીન એને શું કહેવાય વેટેડ મીન એનો ફોર્મ્યુલામાં જો ખાલી એટલું જ ફેર છે x બાર અહીંયા કેમ કે વેટેડ મીન નો ફર્સ્ટ લેટર શું છે w છે તો અહીંયા સફિક્સમાં લખી દેવાનો અને સિગ્મા x w અપોન w જે રીતે આપણે સિગ્મા fx અપોન સિગ્મા f કરતા હતા ને એવી રીતે સિગ્મા w અપોન w અને W વેટેડ નું ફર્સ્ટ લેટર છે કેલ્ક્યુલેટ ધ વેટેડ મીન ફોર ગિવન ડેટા X અને W માં તમને ક્વેશ્ચન આપેલું હશે X તમને 2 5 8 10 12 16 4 આપેલું છે વેટેડ મીન
આ વેટ આપેલા છે એનાથી આપણે વેટેડ મીન ફાઇન્ડ કરશું 3652318 ફોર્મ્યુલા માટે આપણે કઈ કઈ વેલ્યુ જોઈશે સિગ્મા એક્સ ડબલ્યુ જોઈશે બરાબર તો એક્સ અને ડબલ્યુ આપેલું છે હવે એક કોલમ આપણે વધારી દેવાનું કયો એક્સ ઇન્ટુ ડબલ્યુનું તો વેલ્યુ શું મળશે અહીંયા 6 30 40 20 36 16 and 32 હવે ડબલ્યુ નું બધું એડિશન કરો એટલે 28 મળશે એક્સ ઇન્ટુ ડબલ્યુ નું મલ્ટીપ્લિકેશન બધા કરી નાખો એનું એડિશન કરશો એટલે વેલ્યુ તમને મળશે 180 હવે વેટેડ મીન નો જે ફોર્મ્યુલા છે એક્સ ડબલ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ એની વેલ્યુ તમારે અહીંયા મૂકી દેવાની તો 180 ડિવાઈડ બાય 28 તો તમારું વેટેડ મીન આવી ગયું 6.43 ઓકે તો આવી રીતે તમારે વેટેડ મીનના ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે હવે આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મીડિયન ઉપર ડિસ્કશન કરશું થેન્ક યુ